हेलो एवरीवन, माय सेल्फ फाल्गुनी सोलंकी, वेलकम टू आवर चैनल। तो आज आपने स्टैंडर्ड 12 यूनिट वन में जो आपणुं फंक्शन है ए रिविजन ऑफ फंक्शन्स छे। आपणे 11th स्टैंडर्ड ना जे फंक्शन्स आपणे जोई गया छे एनुं रिविजन छे। तो आपणे आजे जोईशुं रिविजन ऑफ द फंक्शन, पेज नंबर 8 पर छे। F1 માં જોઈએ, રીડ ધ કન્વર્સેશન, નોટિસ ધ ફંક્શન્સ યુઝ્ડ ઇન ધ એક્સપ્રેશન્સ આર મેન્શન ઇન ધ બ્રેકેટ. ના, વોટ ઇઝ ફંક્શન? ફંક્શન એટલે કે કાર્ય, રૂલ, કે જે આ ગ્રામેટિકલ ઘણા બધા અલગ અલગ ગ્રામેટિકલ રૂલ્સ છે, તો આપણે એક અલગ અલગ રૂલ વિશે ભણતા હોઈએ, તો એક્ઝેક્ટલી એ રૂલમાં આવતા કનેક્ટર અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ હોય, પર્પઝ હોય, રિઝલ્ટ હોય, તો એ કેવી રીતે કામ કરે છે એ આપણને જોવા મળે છે. હવે જે આપણે અહીં જોઈ શકીએ છીએ રિવિઝન વર્ડ છે, યાની કે 11th સ્ટાન્ડર્ડના જેટલા પણ ફંક્શન શીખી ગયા છે અહીં આપણે એનું રિવિઝન કરીશું. ઇટ્સ લાઈક એ રિકોલ. સો અહીં આપણને ઇન્સ્ટ્રક્શનમાં જણાવે છે કે કન્વર્સેશન રીડ કરવાનું છે. કન્વર્સેશન યાની કે વાતચીત. જે ફંક્શન્સ યુઝ થયા છે, જે એક્સપ્રેશન યુઝ થયા છે, એને આપણે બ્રેકેટમાં આપ્યા છે, આપણે ફક્ત જોઈશું. એ, ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રુવ યોર સ્કિલ્સ યુ હેવ ટુ વર્ક હાર્ડર. બ્રેકેટમાં છે કન્ડિશન એન્ડ કમ્પલ્સન. હવે ઇફ વર્ડ કન્ડિશન દર્શાવે છે અને હેવ ટુ નીડ ટુ એ તો દર્શાવે છે કમ્પલ્સન એટલે કે ફરજિયાતપણું. અહીં ફક્ત આપણને એક ડાયલોગ્સ આપ્યો છે કે જેથી આપણે ફરીથી એકવાર યાદ કરી શકીએ બધા કનેક્ટર્સને. બી, આઈ નો સર, આઈ ઓટ ટુ વર્ક હાર્ડર સ્પેશિયલી ફોર માય વોકેબ્યુલરી. નાઉ કમ્પલ્સન યાની કે ઓટ ટુ હશે ત્યારે પણ કમ્પલ્સન આવશે. કમ્પલ્સન માટે એક વર્ડ છે હેવ ટુ, ઓટ ટુ એન્ડ નીડ ટુ. આ ત્રણ વર્ડ કમ્પલ્સન એટલે કે ફરજિયાતપણું દર્શાવે છે. સી, આઈ વુડ રાધર વર્ક મોર ફોર ધી કોમ્પ્રિહેન્સિવ પાર્ટ ઇન ધીસ સબ્જેક્ટ. ના, વુડ રાધર એ પ્રિફરન્સ અથવા તો ચોઈસ દર્શાવે છે. ચોઈસ એટલે પણ પ્રિફર એટલે પણ ચોઈસ. ઓકે, You should communicate in English with your classmates and friends in order to improve your communication skills in English. Now, in order to, એટલે કે પર્પસ દર્શાવે છે, તો બ્રેકેટમાં આપણે જોઈ શકીએ છીએ એનું ફંક્શન. ડી, યસ સર, ધો વી વર્ક હાર્ડ. તો ધો આવે મતલબ કયો કનેક્ટર આવે, કયું ફંક્શન આવે યાદ કરો. ધો વી વર્ક હાર્ડ, વી નીડ ટુ વર્ક સ્માર્ટર. રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર ધેન આર્સ. Will Rhea help us? તો ધો કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, નીડ ટુ કમ્પલ્સન દર્શાવે છે અને બેટર દેન કમ્પેરિઝન દર્શાવે છે. આગળ જોઈએ, રિયા, વાય નોટ, આઈ યુઝ ટુ વર્ક ફોર મી એન્ડ ફોર અધર્સ ટુ. સો અહીં જે યુઝ ટુ છે એ પાસ્ટ હેબિટ દર્શાવે છે. Riya is so caring that she will help to improve your skills. Now, so and that here indicate result. Agar jaiye, either Riya or Shreya can help us. Shreya has the same command over English as Riya. Now, either ne or aave chhe, matlab a alternative choice darshave chhe. Either or, neither nor. ત્યારબાદ છે ધ સેમ એઝ, તો ડિસ્ક્રાઇબિંગ પીપલ. ધ સેમ એઝ એ આપણા 12th આપણે ફંક્શન ભણ્યા છે ઓલરેડી. સો અહીં આપણે જોયું કે કયા ફંક્શન કયા કનેક્ટર ધરાવે છે. F2 જોઈએ, જોઈન ધ ગ્રુપ્સ ઓફ સેન્ટેન્સીસ ઇન 3 ડિફરન્ટ વેઝ. વન ઇઝ ડન ફોર યુ. All these three ways so contrast between two sentences in each group. અહીં જે આપણને એક સેન્ટેન્સ આપ્યું છે ને આપણે અલગ અલગ ત્રણ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીશું, પણ એક કન્વર્ટ કયા ફંક્શનમાં કરીશું, તો એ ફંક્શન હશે આપણું કોન્ટ્રાસ્ટ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આપણને ફર્સ્ટ વન આપ્યું છે, એક્ઝામ્પલના ફોર્મમાં આપ્યું છે. સો લેટ સી ઇટ. ફર્સ્ટ ઓફ ઓલ, આદિત્ય સેઠ performed well in the interview, he was not selected for the post. હવે આપણી પાસે આ બે સેન્ટેન્સ છે. હવે આ બે સેન્ટેન્સને આપણે કોન્ટ્રાસ્ટનો યુઝ કરીને એક સેન્ટેન્સ બનાવીશું. કોન્ટ્રાસ્ટના કનેક્ટરને યાદ કરો, ધો, ઓલ ધો, હાવેવર, એઝ,
in spite of, despite, but. ચલો ઇવન ઇફ ઇવન દોનો ઉપયોગ પણ કોન્ટ્રાસ્ટમાં જ થાય છે. તો ધો આદિત્ય સેઠ પરફોર્મ વેલ ઇન ધ ઇન્ટરવ્યુ કોમા ફૂલ સ્ટોપ રિમૂવ થશે, એચ કેપિટલનો સ્મોલ થશે, હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધી પોસ્ટ. કોન્ટ્રાસ્ટ થઈ ગયું ને, ઇન્ટરવ્યુમાં સારું પરફોર્મ કર્યું છતાં પણ પાસ થયો નથી. આદિત્ય સેઠ પરફોર્મડ વેલ ઇન ધ ઇન્ટરવ્યુ બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધી પોસ્ટ. પરંતુ કિંતુ પરંતુ તે પણ કોન્ટ્રાસ્ટ થઈ ગયો. In spite of his performing well in the interview, Aditya Seth was not selected for the post. Again, it's a contrast. Now, second sentence, આપણને આપ્યું છે કે આપણે કરવાનું છે એને. તો this bike gives reasonable average. It is very costly. સમજાય છે? Reasonable average તો છે, પણ second size શું છે? Costly છે. હવે આપણે એનો contrast connectors યુઝ કરીશું. So this bike gives reasonable average but it is very costly. But માં શું કરવાનું? ફૂલ સ્ટોપ દૂર થશે, બટ નો ઉપયોગ કરીશું. સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ આવશે. This bike gives a reasonable average but it is very costly. અને બટ હવે બે સેન્ટેન્સ કનેક્ટ કરે તો ફૂલ સ્ટોપ ઓટોમેટિક રિમૂવ થશે. નાવ એક સેન્ટેન્સ આપણે બનાવ્યું બટની મદદથી. સેકન્ડ સેન્ટેન્સ હાલમાં આપણે કરી રહ્યા છીએ, એક આપણે બનાવ્યું બટ. હવે સેકન્ડ કનેક્ટરનો ઉપયોગ કરીએ જે ઇઝીલી આપણે યુઝ કરી શકતા હોય મિનિમમ ચેન્જીસ કરીને. તો એ જ કનેક્ટર આપણે પહેલાં પ્રિફર કરવો. તો ધોનો ઉપયોગ કરીએ, TH UGH ધો. સેન્ટેન્સ ધીસ બાઇક ગીવ્સ અ રિઝનેબલ એવરેજ. સમજો, ધો ધીસ બાઇક ગીવ્સ અ રિઝનેબલ એવરેજ કોમા ઇટ ઇઝ વેરી કોસ્ટલી. થર્ડ સેન્ટેન્સ બનાવશું. હાવ એવર થર્ડ કનેક્ટર છે. હાવ એવર અ રિઝનેબલ, અ રિઝનેબલ એવરેજ ધીસ બાઇક ગીવ્સ. સમજાય છે? હાવ એવર ત્યારબાદ જે આ એડજેક્ટિવ એડવર્બ હોય તેને આપણે લઈ લેવાનું હોય હાવ એવર સાથે. So, however, a reasonable average this bike gives, comma, it is very costly. અને આપણું adjective adverb પછી જે પણ શબ્દ રહી જતા હોય તે પણ સાથે જ લઈ લેવાના. તો however, reasonable average this bike gives, it is very costly. તો આપણે ત્રણ કનેક્ટર યુઝ કર્યા, but, though, however. Now, third પર જઈએ. Third sentence જોઈએ તો it was raining cats and dogs. The traffic policeman was standing at the crossroad for controlling traffic. Raining cats and dogs મતલબ એક phrase છે, ઝરમર વરસાદ થવો. તો traffic policeman was standing at the crossroad for controlling traffic. ચલો તો ફર્સ્ટ કનેક્ટર આપણે યુઝ કરીએ ઇઝીલી અવેલેબલ હોય તો એ છે ધો, THOUGH. Though it was raining cats and dogs, the traffic policeman was standing at the crossroad for controlling traffic. Comma and though. ફક્ત આટલો ચેન્જ આવશે. ધોથી વાક્ય સ્ટાર્ટ થશે. ફરીથી બોલું છું. Though it was raining cats and dogs, comma, the traffic policeman was standing at the crossroad for controlling traffic. જે ટી છે અહીં સ્મોલ થશે. ઓકે, નાવ સેકન્ડ વન. સેકન્ડ વનમાં કનેક્ટર યુઝ કરીશ ઇવન ધો. ઇવન ધો, ધો, ઓલ ધો બધા સરખા જ છે. તો ઇવન ધો ઇટ વોઝ રેનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ કોમા ટી સ્મોલ ધ ટ્રાફિક પોલીસમેન વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ક્રોસ રોડ ફોર કંટ્રોલિંગ ટ્રાફિક. ક્લિયર? ઓકે, નાવ નેક્સ્ટ કનેક્ટર યુઝ કરીએ આપણે યટ. કે ઇટ વોઝ રેનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ, યટ કોમા નહીં આવે, ડાયરેક્ટ વર્ડ યુઝ કરીશું વાય ઇ ટી યટ. ધ ટ્રાફિક પોલીસમેન વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ક્રોસ રોડ ફોર કંટ્રોલિંગ ટ્રાફિક. તો આપણે યુઝ કર્યું થર્ડમાં ધો, ઇવન ધો એન્ડ યટ. યટ સ્ટીલ એ પણ આપણને કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ફોર્થ વન, ધ ગવર્મેન્ટ મોટિવેટેડ કોમન પીપલ ટુ ઓપન અ સેવિંગ અકાઉન્ટ્સ વિથ અ બેંક. People don't care to do so.
Now we use first connector although, even though, even though, if. But that almost sarkhas connector che. So although vakya ni shuruaat thashe, although the government motivated people to open saving accounts with a bank, comma, P capital no small, people don't care to do so. The government lokone emnu saving account bank ma khulva mate motivate kare che, pan loko e taraf dhyan apta nathi. Second connector joiye. To second no use karishu aapne. In spite of government's motivation, in spite of government's apostrophe F S government pachi, government's motivation, common people to open a saving account with a bank, comma, P small, people don't care to do so. ફરીથી બોલીએ છીએ આપણે કે ઇન સ્પાઇટ સ્પેલિંગ લખી છે, ઇન સ્પાઇટ ઓફ ગવર્મેન્ટ પછી એપોસ્ટ્રોફી એક્સ મોટિવેશન, મોટિવેટેડના બદલે શું આવશે, મોટિવેશન, કોમન પીપલ to open a saving accounts with a bank, P small, અહીં comma, people do not care to do so. તો first connector હતો આપણો although, second one હતો in spite of, અને third one લઈશું આપણે still. તો government motivated common people to open a saving account with a bank still. People don't care to do so. અહીં કોઈ કોમા કનેક્ટર યુઝ નહીં કરીએ આપણે, કારણ કે સ્ટીલ આપણે ઇન બિટવીન યુઝ કરેલું કનેક્ટર છે. ક્લિયર? ચાલો હવે જોઈશું આપણે F3માં જોઈએ. રીડ ધ સેન્ટેન્સીસ સર્કલ કનેક્ટર શોઈંગ કોન્ટ્રાસ્ટ અન્ડરલાઇન ધ એક્સપ્રેશન શોઈંગ કમ્પેરિઝન. નાવ શું કહે છે, રીડ ધ સેન્ટેન્સીસ સર્કલ કનેક્ટર શોઈંગ કોન્ટ્રાસ્ટ, કે જે કનેક્ટર્સ આપણને કોન્ટ્રાસ્ટ દર્શાવે છે ત્યાં આપણે શું કરીશું, સર્કલ કરીશું. અન્ડરલાઇન ધ એક્સપ્રેશન શોઈંગ કમ્પેરિઝન, એટલે જ્યાં કમ્પેરિઝન હોય ત્યાં શું કરીશું, અન્ડરલાઇન કરીશું. ક્લિયર? લેટ સ્ટાર્ટ વિથ ધી ફર્સ્ટ સેન્ટેન્સ. ધો મિસ્ટર શાહ બોટ અ ન્યુ કાર, ઇટ્સ નોટ એઝ બ્યુટિફુલ એઝ મિસ્ટર પટેલ્સ. સો ધો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે શું કહે છે, આપણે શું શોધવાનું છે, બીજું કમ્પેરિઝન પણ શોધવાની છે આપણે. તો જો ધોઈ આપણો કોન્ટ્રાસ્ટ છે તો એઝ બ્યુટિફુલ એઝ શું છે, કમ્પેરિઝન થઈ ગયું, તો તે અન્ડરલાઇન કરીએ આપણે. સેકન્ડ સેન્ટેન્સ છે, In spite of working sincerely, Joseph is not paid better than Amit. So in spite of contrast che, better than comparison che, to yahan aap underline kari. Third one joiye, to Ilyas has got a good score this time, but Jilwa has the highest marks in the exam. So but is your contrast and the highest is your કમ્પેરિઝન. તો અહીં આવ્યું ને પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ ડિગ્રી. ધ ઓફિસર શુડ વર્ક એઝ સિન્સિયરલી એઝ અ મેનેજર, ઇવન ધો ધ ચેરમેન ઓફ ધી કંપની રિમેન્સ એબસન્ટ. નાવ એઝ સિન્સિયરલી એઝ કમ્પેરિઝન છે, જ્યારે ઇવન ધો એ શું દર્શાવે છે, કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો તમારી પાસે કનેક્ટર છે તમારા ધો, ઇન સ્પાઇટ ઓફ, બટ, ઇવન ધો. કમ્પેરિઝનના વર્ડ છે પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ એન્ડ અગેન પોઝિટિવ. નાવ F4.
Fill in the blanks using proper expressions from the brackets. Write his functions in the brackets as mentioned in F1. ये जब अपने F1 में बता functions जो है क्या चल रहा है कि कई वो function कई वो comparison कई वो function दर्शावे चहें तो वहीं अपन ने words आप ला चहें connectors आप ला चहें नहीं bracket आप यूज़ है it means कि bracket में अपने first of all connectors नो उपयोग करी शुरू आप blanks में त्यार बाद एक connector कई वो function दर्शावे चहें तो अपने bracket में लकी शुरू now neither nor either or ought to should would like to and rather these connectors we have first sentence we have no good terms with Mr. Trivedi blank my father blank me would go to his function now so we have no good terms with Mr. Trivedi be option che અને ઓપ્શન નંબર 1ની પહેલા પણ બ્લેન્ક છે ઓપ્શન નંબર 2ની પહેલા પણ બ્લેન્ક છે તો ડેફિનેટલી આપણે કોને પસંદ કરીશું અહીં આઈધર ઓર કે મિસ્ટર ત્રિવેદી સાથે અમારી કોઈ સારા એટલા રિલેશન નથી આઈધર ધીસ વન આઈધર માય ફાધર ઓર મી વુડ ગો ટુ હિઝ ફંક્શન હવે આઈધર અને ઓર આવ્યું મીન્સ ફંક્શનનું નામ શું આવે તો ફંક્શનનું નામ આવશે અલ્ટરનેટિવ ચોઈસ આ ફંક્શન છે ફર્સ્ટનું અલ્ટરનેટિવ ચોઈસ ALTERNATIVE સેકન્ડ વન જોઈએ એઝ સેન્સિબલ સિટીઝન્સ વી ડેશ પે અવર ટેક્સીસ રેગ્યુલરલી એન્ડ ઓનેસ્ટલી ફંક્શન અહીં લખવાનું છે તો સેન્ટેન્સ બનશે એઝ સેન્સિબલ સિટીઝન્સ વી ઓટ ટુ પે રૂટ વર્બ છે ઓટ ટુ છે તો આપણે એક ચાન્સ લઈ શકીએ વી ઓટ ટુ પે અવર ટેક્સીસ રેગ્યુલરલી એન્ડ ઓનેસ્ટલી તો આ શું દર્શાવે છે કયું ફંક્શન દર્શાવે છે ઓટ ટુ તો ઓટ ટુ આપણને દર્શાવશે કમ્પલ્સન COMPULSION કમ્પલ્સન ઓકે નાવ થર્ડ વન વોટ વુડ યુ ટેક ટી ઓર કોફી આઈ ડેશ ટુ હેવ લંચ એઝ ઇટ્સ ટાઈમ ફોર અ મીલ હિયર જોઈએ વોટ વુડ યુ ટેક ટી ઓર કોફી શું આવશે તો આઈ વુડ લાઈક ટુ હેવ ટુ તો અહીં આપેલું છે ફરીથી લખવાની જરૂર નથી તો આઈ વુડ લાઈક ટુ હેવ લંચ એઝ ઇટ્સ ટાઈમ ફોર અ મીલ સો વુડ લાઈક તો એ શું દર્શાવે છે પ્રિફરન્સ PREFERENCE preference pasandgi fourth one he would dash visit the man to apologize for his mistakes so he would have it instead of ave rather so he would rather visit the man to apologize for his mistake apology yani ki maafi mangvi to ahi functions avshe apru again preference 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 fifth one to sustain ecological balance each one dash plant at least a tree in his or her lifetime okay kya word baki reh jaye che to ek neither nor baki reh jaye che jena ya koi options nahi karan ki neither nor ne mukva mate apne apni paise ba blank hovi zaruri che next che should to apne ne choose karishu should So to sustain ecological balance, each one should plant at least a tree in his or her lifetime. How is should have you matlab function kayu hoy? Yes. Sowing advice. Clear? Now FI. Read the conversation. There are some errors in it. Correct them.
હવે એ ફક્ત તો આપણે કન્વર્સેશનને રીડ કરીશું, એની જે એરર્સ છે એને ફાઇન્ડ કરીશું અને એને કરેક્ટ કરીશું. અમી, આઈ વોઝ યુઝ ટુ વોક ફોર આવર્સ ટુ ગેધર વેન આઈ ડીડ નોટ હેવ અ વ્હીકલ. I was used to walk for hours together when I did not have a vehicle. Correction gang dikhai chhe? Yeah, I got it. હવે જ્યારે યુઝ ટુ નો ઉપયોગ કરતા હોય સ્ટુડન્ટ્સ, ત્યારે યુઝ ટુ સાથે કોઈ પણ ટુ બી નું ફોર્મ યુઝ ન થતું. યુઝ ટુ એ ઇનફ છે. તો યુઝ ટુ ની વાક્યરચનાને યાદ કરીએ તો સબ્જેક્ટ પછી તરત જ, એટલે કે ઇમિડિયટલી યુઝ ટુ નો ઉપયોગ થતો હોય છે. તો આ સેન્ટેન્સમાંથી જે વર્ડ છે વોઝ એ રિમૂવ થશે, એના બદલે સેન્ટેન્સ આવું બનશે, આઈ યુઝડ ટુ વોક ફોર આર્સ ટુગેધર વેન આઈ ડીડ નોટ હેવ અ વ્હીકલ. ફક્ત આ વોઝ રિમૂવ થશે. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ, વિધી ધ સેમ હિયર, આઈ યુઝ ટુ વર્કિંગ હાર્ડ ઇન ધ ફાર્મ વિથ માય ફાધર, નાવ માય લાઈફ ઇઝ ઇઝીએસ્ટ than that life. Again, I used to work, not working. ing remove થશે કારણ કે જ્યાં ટુ હોય ત્યાં હંમેશા એની સાથે મૂળ ક્રિયાપદનો ઉપયોગ થતો હોય છે. My life is, જો est હોય તો કમ્પલસરી ધનો ઉપયોગ થવો જોઈએ, તો અહીં ધ નથી, સો આપણે લખી શકીએ My life is easier. ER લાગશે, est ના બદલે ER. Easier than that life. Now, next dialogue જોઈએ. Ami, my past life was difficult than today's life. Now, today's life looks very convenient. My past life was difficult. હવે difficult than છે, મતલબ difficult માં ER અથવા મોરો લાગવો જોઈએ. તો ડિફિકલ્ટ એ લોંગ સિલેબિક વર્ડ છે, એટલે કે લાંબો ઉચ્ચાર ધરાવે છે. તો ત્યાં આપણે શું લખીશું? મોર ડિફિકલ્ટ. સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ જશે, ફક્ત ડિફિકલ્ટ પહેલાં મોર એડ થશે. વિધી, વી યુઝ ટુ પ્લે ઇન ધ સ્ટ્રીટ્સ, નોટ લાઇક ટુડેઝ કિડ્સ સિટિંગ એટ ધ લેપટોપ્સ એન્ડ બિફોર મોબાઈલ ફોન્સ. તો વી યુઝ ટુ પ્લે, ઇડી રિમૂવ થશે, બાકીનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ છે. અમી, સ્ટીલ આઈ એન્જોયડ માય પાસ્ટ લાઈફ એઝ મોસ્ટ એઝ આઈ લાઈક ટુડેઝ લાઈફ. હવે એઝ હોય તો એઝની સાથે વિશેષણ પણ મૂળ રૂપમાં હોય ને, તો અહીં શું આવે? એઝ મચ એઝ, મચ મોર મોસ્ટ. તો મચ યાની કે પ્રેઝન્ટ પોઝિટિવ, જેમ કે એઝ એટલે પોઝિટિવ દર્શાવે, કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ. ક્લિયર? F6, રીડ ધી ગ્રુપ્સ ઓફ સેન્ટેન્સીસ, દે કેન બી કમ્બાઇન ઇન ડિફરન્ટ વેઝ, વન ઇઝ ડન ફોર યુ, નાવ કમ્બાઇન ધ અધર ગ્રુપ્સ. કહીં જે આપણને સેન્ટેન્સ આપેલા છે ને, અલગ અલગ રીતે આપણે સેન્ટેન્સને ફ્રેમ કરી શકીએ છીએ. તો લેટ સ્ટાર્ટ. એક આપણને એક્ઝામ્પલ આપ્યું છે, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, ઇટ્સ ફોર આસ. Malhar wanted to join a master course, he went to Canada. હવે આપણે આ સેન્ટેન્સને અલગ અલગ કનેક્ટરનો ઉપયોગ કરીને જોડવાના છે. સો એ ફર્સ્ટ વન છે, Malhar went to Canada so that he could join a master course. તો એ ફર્સ્ટ કનેક્ટર છે, so that. Malhar went to Canada in order ટુ જોઈન, તો એ સેકન્ડ કનેક્ટર છે, ઇન ઓર્ડર ટુ જોઈન અ માસ્ટર કોર્સ. તમે ખુદ જુઓ કે જ્યારે તમારું કનેક્ટર યુઝ થાય છે તો એના પછીનું સેન્ટેન્સ કેવું આવે છે, તેના પર ખાસ ધ્યાન આપવું. Malhar went to Canada with a view to joining. એક ફક્ત આ કનેક્ટર એવો છે કે with a view to હોય ત્યારે ટુ બાદ મૂળ ક્રિયાપદના બદલે ing નો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ જોઈએ, તો Malhar went to Canada for joining, for joining. તો ફોર પછી જોઈનિંગ પછી કેવું આવ્યું? ing આવ્યું, માસ્ટર કોર્સ. એન્ડ Malhar wanted to join a master course, therefore or so he went to Canada. તો wanted to join, therefore અથવા સો બંનેનો ઉપયોગ તે થયો, તેથી wanted to Canada, he went to Canada.
Now, second sentence, apna mare chhe. The teacher wants to reach a larger audience. He uploads his video lecture on YouTube websites. આ એક્ઝામ્પલ વનમાં જોયું તો એક્ઝામ્પલ વનમાં આપણે પર્પઝનો ઉપયોગ કર્યો છે. ઓકે, સો દરેક જગ્યાએ આપણે પર્પઝનો ઉપયોગ કરવો કે ન કરવો એ અપ ટુ અસ. છતાં પણ આપણે જોઈએ જ્યાં પર્પઝનો પોસિબલ હશે આપણે એ યુઝ કરીશું. નાવ ધ ટીચર વોન્ટ્સ ટુ રીચ લાર્જર ઓડિયન્સ હી અપલોડ્સ હિઝ વિડીયો લેક્ચર ઓન યુટ્યુબ વેબસાઇટ. સો ફર્સ્ટ પણ આપણે જોઈએ. ચલો, તો ધ ટીચર અપલોડ્સ હિઝ વિડીયો લેક્ચર ઓન યુટ્યુબ વેબસાઇટ વિથ અ વ્યૂ ટુ. કોઈ કનેક્ટર યુઝ કર્યો છે આપણે, વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ આવે મતલબ વર્બમાં આઈએનજી હોય. વિથ અ વ્યૂ ટુ આ વર્બ છે આપણું. રીચિંગ, રીચની સ્પેલિંગમાં શું આવશે? આઈએનજી, રીચિંગ અ લાર્જર ઓડિયન્સ. જરૂરી નથી કે આપણે સેન્ટેન્સ અહીં જે સિક્વન્સમાં આપ્યું છે એમાં જ લઈએ. આપણે કનેક્ટર યુઝ કરવાનું છે, સેન્ટેન્સને કરેક્ટ પ્લેસ ઉપર કનેક્ટર યુઝ કરવો જરૂરી છે. ધ ટીચર અપલોડ્સ હિઝ વિડીયો લેક્ચર ઓન યુટ્યુબ વેબસાઇટ વિથ અ વ્યૂ ટુ રીચિંગ અ લાર્જર ઓડિયન્સ. આ વર્ડ તો ઓલરેડી આપણે પહેલાં સેન્ટેન્સમાં કવર કરી લીધા છે. નાવ સેકન્ડ સેન્ટેન્સ, ધ ટીચર અપલોડ્સ હિઝ વિડીયો લેક્ચર ઓન યુટ્યુબ વેબસાઇટ in order to reach a larger audience. And third one, the teacher uploads this video lecture on YouTube website so that હવે સો દેટ ની વાક્ય રચના જુઓ અહીં. સો દેટ પછી આપણને વર્બ જોઈએ. તો સો દેટ ધ ટીચર, એની કે હીઝ કીધું છે અહીંયા, તો હીઝ એની કે હી કેન, પ્રેઝન્ટમાં છે એટલે કેન, અહીં પાસ્ટમાં હતું દેટ્સ વાય વુડ હતું. So he can reach a larger audience. Again, ફરીથી બોલું છું, the teacher uploads his video lecture on a YouTube website in so that he can reach a larger audience. Clear? તો પર્પઝનો ઉપયોગ કરીને આપણે ત્રણ સેન્ટેન્સ બનાવ્યા અહીં. હવે જોઈશું આપણે થર્ડ સેન્ટેન્સ. થર્ડ સેન્ટેન્સમાં છે, the owner of the bus company travels by a bus to go to the company. He wants to feel how general commuters face and feel. Now, purpose use karishu, that the owner of the bus company travels by a bus, go to the company in order to feel. Jyathi apne ane omit karishu, jyathi verb che tyanthi start karishu, to feel. How general commuters face and feel. Connector che in order to. Now, next connector joye. So the owner of the bus company travels by a bus go to the company with a view to. Feeling how general commuters face and feel. Now, next connector kayo use kariye. You think tame jo connector vicharo apne connector ne use kariso, but purpose no hovo joiye. The owner of the bus company travels by a bus to go to the company in order that banne sarkho chhe. In order that he can, mani liye apne he chhe, to he can feel how general commuters face and feel. Clear? And last one, fourth, the students wanted to improve their language skill in English. They started communicating in English. Now, jyare apne connectors use karta hoye, to connectors baad ano purpose dikhavo joiye apne. તો એ રીતે આપણું સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે. ચલો, ધ સ્ટુડન્ટ સ્ટાર્ટેડ વોન્ટેડ ટુ ઇમ્પ્રૂવ ધ લેંગ્વેજ સ્કિલ ઇન ઇંગ્લિશ. હવે એમણે આ શા માટે કર્યું, આવું શા માટે કર્યું? દે સ્ટાર્ટેડ કમ્યુનિકેટિંગ ઇન ઇંગ્લિશ શા માટે કર્યું?
શા માટે તેઓએ તેમનું કમ્યુનિકેશન ઇંગ્લિશમાં સ્ટાર્ટ કર્યું? તેનું રીઝન છે કે તેઓ તેમની ઇંગ્લિશ સ્કિલને ઇમ્પ્રૂવ કરવી છે. તો ઇંગ્લિશ સ્કિલને ઇમ્પ્રૂવ કરવી છે એનો પર્પઝ છે. તો એનો પર્પઝ છે, ઇટ મીન્સ કે મારે સેન્ટેન્સની શરૂઆત ક્યાંથી કરવું પડે? સેકન્ડ સેન્ટેન્સથી. હવે જો હું ડાયરેક્ટ સેન્ટેન્સ શરૂઆત દેથી કરું તો દે મતલબ હું, તો દે મતલબ સ્ટુડન્ટ્સ. એટલા માટે હું આ સેકન્ડ સેન્ટેન્સમાંથી ધ સ્ટુડન્ટ્સને લઈ લઉં છું, નાઉનને લઈ લઉં છું. તમારું સેન્ટેન્સ આવું બને છે, ધ સ્ટુડન્ટ્સ સ્ટાર્ટેડ, તેના બદલે students started communicating in English in order that. Now students છે મતલબ પ્રોનાઉન શું આવશે? દે. પાસ્ટ ટેન્સ છે મતલબ could improve their language skills in English. Second, the students started communicating in English in order to improve their language skill in English. And third one, the students started communicating in English with a view to improving their language skill in English. To aa hatu apru F6. Now F7 joiye. તો F7માં છે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધી એરર્સ. પેરેગ્રાફને રીરાઇટ કરીશું, એરર્સને કરેક્ટ કરવાની છે. તો પેરેગ્રાફ પહેલાં ફર્સ્ટ એકવાર રીડ કરી લઈએ, અને જ્યાં તમને લાગતું હોય કે યાર ધીસ વન ઇઝ અ એરર, તમે તે અંડરલાઇન કરી શકો. હું ફક્ત રીડ કરીશ. માય ગ્રેન્ડફાધર ઓટ ટુ ગેટ અપ વેરી અર્લી ઇન ધ મોર્નિંગ સો દેટ હી વિલ સ્ટાર્ટ ધ વર્ક બિફોર સનરાઇઝ. Though I was a young child, I can't understand his belief. I always ask about his views of modern life in spite of learning new things from him. He didn't hesitate telling me everything I would want to know because he was rather eager to visit with me. He had far better views about humanity in general, but he loved every man. Either he or I was different from the long established value of our family. Now let's see the correction, one by one correction જોઈશું આપણે. So my father ought to, તો ought to પછી આપણે root verb જોઈએ, તો get up root verb છે. Now ought to get up early in the morning so that he will start. So now અહીં જોઈએ આપણે તો so that છે. હવે so that ના વાક્ય રચના આપણને શું જોઈએ? can અથવા could જોઈએ. સેન્ટેન્સ પ્રીવિયસ સેન્ટેન્સ એ પ્રેઝન્ટમાં છે, તો અહીંયા કેન વિલના બદલે શું આવશે? હી કેન. સો ફર્સ્ટ એરર આપણને મળે છે, સો દેટ હી કેન સ્ટાર્ટ ધ વર્ક બિફોર સનરાઇઝ. નાવ ધો આઈ વોઝ અ યંગ ચાઇલ્ડ, તો એ બરાબર છે. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડના બદલે આવશે વોઝ છે, તો કેનનું થશે અહીંયા કુડ નોટ. Understand his beliefs. I always asked. So he passive voice ma jase. So I pachi avshe was always asked about his views on modern life in spite of learning new things from him. So in spite of ek phrase verb sathe hovu joye, to in spite of learning it properly used thayu chhe. Now he didn't hesitate telling me everything I would want to know. So he now say he didn't hesitate to tell me. Ni vakya rachna mujhe bavshe to tell me everything. Anthi na badle avshe everything I would like. To I would want na badle I would like to know because he was rather eager to sit with me. He had a far better views nahi par avshe view as nahi aave about humanity in general, but he loved every man. Either he or I was different from the long established value of our family. તો આપણે થોડી ઘણી એરર્સ જોઈ છે, તો એ એરર્સ તમારે ધ્યાનમાં રાખવાની છે. આપણે અલગ અલગ ગ્રામરના જે રૂલ્સ છે એને ધ્યાનમાં રાખીને એરર કરેલી છે. તો સ્ટુડન્ટ્સ અહીં આપણો F7 સાથે સાથે ટોપિક ક્લિયર થાય છે.
We'll meet you soon with new topic. Till then, keep watching our channel. Like us. Thank you.